हेलो बच्चा वाटी केम छे। वंस अगेन वेलकम्स। चलो आज आप चेप्टर की शुरुआत करवाना छे। विषय छे गणित। आज आप जे शुरुआत करशू ये चेप्टर नंबर बीजू जे आपणो बहुपदी छे ते। राइट मित्रों, बहुपदी क्लियर थतुं जाय छे। पहला सौ प्रथम हूँ तमने आनी व्याख्या कही दईश शू छे ते। ए पहला आपणे एक बीजी वस्तु समझिए। चल, चल एटले शू मित्रों? तो कि जे संकेत अलग 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 किंमतों धारण करी शके तेने चल कहे छे। राइट मित्रों, शू कीधु व्याख्या जो एक बार के भाई जे संकेत अलग अलग किंमतों धारण करी शके एने शू कहेवामां आवे छे मित्रों? चल तरीके छे ई ओळखवामां आवे छे। राइट, बीजी वस्तु दाखला तरीके एने दर्शावी कई रीतना शकाय? दाखला तरीके एक्स वाय झेड ए थी बी में गमे ते सुधी छे दर्शावी शकाय। तमे एक्स नी गमे ते किंमत लई सको। दाखला तरीके एक्स बराबर बे लई सको, त्रण लई सको, चार लई सको, क्यां सुधी लई सको? अनंत सुधी लई सको। राइट, एम ए थी झेड गमे ते संकेतनो तमे यूज छे ई चल माटे करी शको छो। राइट, आ एक ચલની વાત આવી। આગળ થોડુંક આના રિલેટેડ આવશે એટલે મેં તમને ચલની વ્યાખ્યા આપી દીધી। ત્યાર પછી જે આવશે મિત્રો એ બહુપદીની વ્યાખ્યા આવશે। બહુપદી જે સમતા એક કે એક કરતા વધારે પદ ધારણ કરે તેને બહુપદી કહે છે। રાઈટ મિત્રો, જે સમતા એક કે એક કરતા વધારે પદ ધારણ કરે તેને શું કહેવામાં આવશે? બહુપદી કહે છે। બહુપદીને અંગ્રેજીમાં POLY NOMIAL કહે છે। અંગ્રેજીમાં શું કહેવાય? પોલીનોમિયલ। તેથી જ મિત્રો તેને સંકેતમાં ચલ, જો હવે આવ્યું ને શબ્દ ચલ, એક્સની સાપેક્ષે POX વડે દર્શાવાય। સેના વડે દર્શાવાય છે મિત્રો? POX વડે છે દર્શાવાય છે। અને મિત્રો વચાય આમ જો અહીં લખી દઉં છું POX। રાઈટ મિત્રો, પાછું એકવાર બધી વસ્તુનું રિવિઝન કરી લઈએ સ્ટેપ બાય સ્ટેપ। જે સંકેત અલગ અલગ કિંમતો ધારણ કરી શકે તે ને ચલ કહે છે। ચલને ગમે તેના વડે દર્શાવાય છે એક્સ વાય ઝેડ અધરવાઇઝ એ ટુ ઝેડ। રાઈટ મિત્રો, ત્યાર પછી બહુપદી જે સમતા એક કે એક કરતા વધારે પદ ધારણ કરે તે સમતાને બહુપદી કહે છે। બહુપદીને અંગ્રેજીમાં પોલીનોમિયલ કહે છે। પોલીનોમિયલનો પહેલો શબ્દ પી મિત્રો, તેથી તેને ચલ એક્સની સાપેક્ષે POX વડે દર્શાવાય છે। તમે વાય લ્યો તો POY કહી શકો, ઝેડ લ્યો તો POZ કહી શકો। આ સિમ્પલ બધી માહિતી હતી। રાઈટ મિત્રો, ત્યાર પછી વાત આવે છે મિત્રો બહુપદીના પ્રકાર। બહુપદીના પ્રકાર
બહુપદીના કેટલા પ્રકાર છે આપને એ તો ખબર પડી જઈએ ને મિત્રો. બહુપદીના મુખ્ય હું એ લખું છું, મુખ્ય બે પ્રકાર છે. ક્લિયર? મુખ્ય કેટલા પ્રકારો છે મિત્રો? બે પ્રકાર છે. એ બે કયા કયા પ્રકારો સમજીએ. પહેલો પ્રકાર જે છે અમારી પાસે, એ પહેલો પ્રકાર છે એ ઘાતના આધારે, અને બીજો જે પ્રકાર છે મિત્રો એ જે વસ્તુ છે તે પદના આધારે. ક્લિયર મિત્રો? સમજે છે? સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાજો જેથી કરી કોઈ પણ જાતની તકલીફ ન પડે. બહુપદીના મુખ્ય બે પ્રકાર છે. ક્યા ક્યા? તો કે ઘાતના આધારે, અને બીજી વસ્તુ છે મિત્રો પદના આધારે. રાઈટ મિત્રો? હવે આની પહેલાં મેં થોડીક ચર્ચા કરી હતી અને એ ચર્ચા કરી દઉં છું અત્યારે. ફોર એક્ઝામ્પલ મારી પાસે આવું છે, 5x² તો આ જે મિત્રો છે ને એને ઘાત કહેવાશે, આને જે છે એ શું કહેવાશે? ચલ કહેવાશે, અને આને જે છે એ શું કહેવાશે? સહગુણક. ચાલો ફટાફટ સ્પીડથી એકવાર રિવિઝન કરીએ. રાઈટ મિત્રો? ચલ એટલે શું? તો કે જે સંકેત અલગ અલગ કિંમતો ધારણ કરી શકે તેને શું કહેવામાં આવશે? ચલ કહેવામાં આવશે. જે ક્ષમતા એક એક કરતાં વધારે પદ ધારણ કરે તે ક્ષમતાને શું કહેવામાં આવે છે? બહુપદી કહેવામાં આવે છે. બહુપદીને અંગ્રેજીમાં પોલીનોમિયલ કહે છે. પોલીનોમિયલનો પહેલો શબ્દ પી, તેથી ચલ એક્સની સાપેક્ષે તેને પી ઓફ એક્સ વડે દર્શાવાય છે. બહુપદીના પ્રકાર મુખ્ય બે પ્રકાર છે, પહેલો ઘાતના આધારે અને બીજો છે મિત્ર પદના આધારે. રાઈટ? હવે જોઈએ ઘાતના આધારે શું. તે પહેલી વસ્તુ આપણે લઈ લઈએ છીએ ઘાતના આધારે પ્રકાર, અને ત્યાર પછી આપણે લઈ લઈએ છીએ મિત્રો પદના આધારે પ્રકાર. હું સ્ટેપ બાય સ્ટેપ આ બધી વસ્તુઓ પણ સમજાવતો જઈશ, એટલે ખાસ નોટ ડાઉન પણ કરતા જજો તમારી બુક્સની રિલેટેડ. પહેલી વસ્તુ ઘાતના આધારે. રેડી? ચાલો કમ્પ્લીટ. હવે ઘાતના આધારે આપણે જેટલા પ્રકાર આવે છે એ પ્રકાર પરની વાત કરું છું. હું પહેલો પ્રકાર એટલે કે સુરેખ બહુપદી. રેડી મિત્રો? પહેલી વસ્તુ શું આવી? સુરેખ બહુપદી. બીજી વસ્તુ જે છે મિત્રો આવશે એ દ્વિઘાત બહુપદી. ત્રીજી જે વસ્તુ આવશે મિત્રો ત્રિઘાત બહુપદી. ચોથી જે આવશે મિત્રો એ ચતુર્થ ઘાત બહુપદી. પણ મેઇનલી તમારે ત્રણ વસ્તુ જે છે એ આવે છે. તો ખાસ વિડીયો પોઝ કરતા જજો, સ્ટેપ બાય સ્ટેપ નોંધતા પણ જાજો. રાઈટ મિત્રો? તો હું સુરેખ બહુપદી વિશે, પહેલી વસ્તુ સુરેખ બહુપદીનું બીજું નામ છે એક ઘાત બહુપદી. જે બહુપદીમાં એક જ ઘાત હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. રાઈટ મિત્રો? જે બહુપદીમાં એક જ ઘાત હોય તેવી બહુપદીને મિત્રો કેવી બહુપદી કહે છે? સુરેખ બહુપદી કહે છે. રાઈટ? દાખલા તરીકે એનું સ્વરૂપ કેવું હોય? દાખલા તરીકે આવી હોય, જોજો, પી ઓફ એક્સ 2x + 1. સમજતા જાજો સ્ટેપ બાય સ્ટેપ, એટલે પ્રોબ્લેમ આવે નહીં. અહીંયા મિત્રો ઘાત કેટલી છે? 1. ઘાત કોઈની કાંઈ ના હોય ને તો એની એક ઘાત તો હોય, એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. રાઈટ? જે
बहुपदी में एक ज घात होय ते बहुपदी ने सुरेख बहुपदी कहे छे अथवा तो एनु बीजू नाम थशे एक घात बहुपदी। राइट, नोट डाउन करता जाओ स्टेप बाय स्टेप, एटले कोई जातनी तकलीफ पण तमने ना रहे। बीजी वस्तु हवे द्विघात बहुपदी, तो द्विघात बहुपदी में शू छे जोईए, जे बहुपदी में चलनी महत्तम बे घात होय ते बहुपदी ने द्विघात बहुपदी कहे छे। दाखला तरीके पी ऑफ एक्स बे एक्स नो वर्ग त्रण एक्स वत्ता पांच। अहीं एक वस्तु समझवा जेवी मित्रों, तमारे ए वस्तु याद राखी पड़े के जे बहुपदी में चलनी महत्तम आनी घात केटली मित्रों, एक, आनी घात केटली बी, आपणे महत्तम घात ध्यान में लेवानी छे। समझो खास, जे बहुपदी में चलनी महत्तम बे घात होय ते बहुपदी ने द्विघात बहुपदी कहे छे। पी ऑफ एक्स बराबर बे एक्स नो वर्ग वत्ता त्रण एक्स वत्ता पांच। तो आज हूँ लखू छू मित्रों, ए साथे साथे एक्जाम्पल छे ए लखतो जाऊं छू, जेथी करी तमने एनो आइडिया क्लियर थाय, तकलीफ ना पड़े। खास नोट डाउन करता रहेजो एटले कोई जातनी तकलीफ ना रहे। त्रिघात बहुपदी, हवे एमां वधारे हूँ कहीं नहीं लखतो, जे बहुपदी में चलनी महत्तम घात केटली होय, घात अथवा घातांक त्रण होय ते बहुपदी ने शू कहेवामां आवे छे, त्रिघात बहुपदी। व्याख्या जाते लखवानी रहेशे, पी ऑफ एक्स बराबर त्रण एक्स नी त्रण घात पांच एक्स नो वर्ग वत्ता नव एक्स वत्ता सात। आ तो मैं सीम्पल लखेलू छे। राइट मित्रों, तमारे जाते व्याख्या लखवानी रहेशे, जे बहुपदी में घात चार होय ते बहुपदी ने केवी घात बहुपदी कहे, चतुर्थ घात बहुपदी कहे छे। पी ऑफ एक्स बराबर बे एक्स नी चार त्रण एक्स नी त्रण नव एक्स नो वर्ग छ एक्स वत्ता आठ। आवी जे बहुपदी छे मित्रों एने चतुर्थ घात बहुपदी कहे छे। खास स्टेप बाय स्टेप नोट डाउन करता लियो, જેથી કરી કોઈપણ જાતની તકલીફ ના આવે। ચાલો 1 2 3 4 5 નોટ ડાઉન કરો, સ્પીડથી વિડીયોને પોઝ કરતા જાઓ। આ જે છે આપણે પહેલો પ્રકાર ઘાતના આધારે છે મિત્રો જોયેલો છે। આમ તો એન્થ ઘાત સુધી આપણે એ વસ્તુને છે એ લઈ જઈ શકીએ છીએ। રાઈટ મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ સ્પીડથી નોટ ડાઉન કરો અને હું હોમવર્કમાં નીચે આપી દઉં છું કઈ કઈ બહુપદી છે એ તમારે કહેવાનું છે હોમવર્કની અંદર। પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ વત્તા સાત આ પહેલો દાખલો, બીજો દાખલો છે પી ઓફ એક્સ બરાબર નવ એક્સની ત્રણ ઘાત વત્તા પાંચ એક્સનો વર્ગ વત્તા છ એક્સ વત્તા સાત। એના પછીનો જે દાખલો છે આ બીજો દાખલો છે પી ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત। આમાં ખોટા ગૂંચવણ કાંઈ પણ પામતા નહીં, તમારે ઘાત જોવાની છે, અત્યારે બીજું કાંઈ પદ કે એવું કાંઈ જોવાનું છે નહીં। તો ખાસ વસ્તુનું સ્ટેપ બાય સ્ટેપ નોટ ડાઉન કરતા જાઓ સ્પીડથી, જેથી કોઈ જાતની તમને તકલીફ પડશે નહીં મિત્રો। ઘાતના આધારે પ્રકાર છે પૂર્ણ થાય છે, ત્યાર પછી જે મિત્રો પ્રકાર આવે છે તે પદના આધારે આવે છે। મોસ્ટ ઓફ તમારે આ કંઈ પૂછાતું નથી, પણ હવે આપણે ભણીએ જ છીએ થિયરી, તો વ્યવસ્થિત ટેન્થમાં પણ તમને યુઝ થાય એ બેઝથી આપણે ક્લિયર કરીએ તો તકલીફ ના રહીએ। અને
આપણે પહેલાં પણ વાત કરેલી છે, જેટલું ચાલે તેટલું એકવાર ફેર બુકમાં લખવાનું અને બે વાર છે હોમવર્કની બુકમાં લખવાનું, જેથી કરી અને તમને ઓનલાઈન કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. રાઈટ મિત્રો, તો વધીએ પદના આધારે. બરોબર છે, એક પદી, એક પદી. બીજી વસ્તુ છે તે દ્વિપદી. ત્રીજી વસ્તુ છે તે ત્રિપદી. ચોથી વસ્તુ છે તે ચતુર્થ પદી. ક્લિયર થાય છે મિત્રો? સ્ટેપ બાય સ્ટેપ આજે મેં તમને ટોટલી થિયરી સમજાવેલી છે. 2.1 રિલેટેડ છે, 2.1 છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ નોટ ડાઉન પણ કરતું જવું. જે બહુપદીમાં, જે બહુપદીમાં એક જ પદ હોય તેને એક પદી કહે છે. દાખલા તરીકે P(x) બરાબર આપણી પાસે શું છે મિત્રો, જોતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ. તો કે ભાઈ 2x, આમાં કેટલા પદ છે? તો કે એક જ પદ છે, એટલા માટે આનો જવાબ શું આવશે? એક પદી. ક્લિયર? ત્યાર પછી જે વાત કરવા જઈ રહ્યા છે એમાં જોઈએ, જે બહુપદીમાં બે પદ હોય તેને દ્વિપદી કહે છે. દાખલા તરીકે P(x) બરાબર 5x + 7. તો આને શું કહેવામાં આવશે મિત્રો? આ એક પદ અને પદ નંબર બીજું. ખાસ જોતા જાજો, આ કેટલામું પદ છે? પહેલું પદ. અને આ કેટલામું પદ છે? બીજું. એટલા માટે આનું નામ પડ્યું શું? દ્વિપદી. આમ તમે જોવા જાઓ તો આ સુરેખ બહુપદી થાય ઘાતના આધારે. રાઈટ, ત્રિપદીની વાત કરીએ. જે બહુપદીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહે છે. ત્રિપદી કહે છે. રાઈટ મિત્રો, દાખલા તરીકે P(x) બરાબર 5x² + 9x + 7. મિત્રો, એક વસ્તુ ખાસ આમાં નોટ ડાઉન કરવા જેવું કે આમાં ઘાત કેટલી છે? બે. બે ઘાત હોવાથી એક ઘાતના આધારે દ્વિઘાત છે, પણ અહીંયા આપણી પાસે પદના આધારે પૂછેલું છે. આ પહેલું પદ છે મિત્રો, આ બીજું પદ છે અને આ ત્રીજું પદ, એટલા માટે એનું નામ આપણે પાડેલું છે ત્રિપદી. રાઈટ મિત્રો, તો ખાસ બધી વસ્તુ નોટ ડાઉન કરતા જજો, જેથી કરી તમારે થિયરી બેઝમાં પણ તકલીફ ના પડી શકે અને સિમ્પલ રીતના આવડી પણ જાય. ચતુર્થ પદી. જે બહુપદીમાં 4 કેટલા પદ હોય મિત્રો? 4 પદ હોય તેને ચતુર્થ પદી કહે છે. રાઈટ મિત્રો, તો ચતુર્થ પદી પણ એટલું જ વ્યાખ્યા રિલેટેડ. આગળ વધીએ. P(x) બરાબર આમ આપેલું હોય 3x³ - 9x² + 7x + 5. મિત્રો જોઈ લ્યો, આની અંદર કેટલા પદ છે? એક પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એટલા માટે 4 પદ થાય છે. પણ ઘાતને આધારે જો તો ત્રિઘાત બહુપદી થાય. રાઈટ મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ સ્પીડથી નોટ ડાઉન કરતા જાઓ મિત્રો. શેના આધારે પ્રકાર છે એ આપણે એકવાર નોંધવા જેવું ખરું. પદના આધારે આપણે ઘાતના આધારે આગળ જોઈ ગયેલા છીએ. આ શેના આધારે પ્રકાર છે મિત્રો?
પદના આધારે પ્રકાર છે. જોઈએ મિત્રો, દાખલા તરીકે કરી ને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પી ઓફ એક્સ 2x² 3x વધતા 5. બીજો જે એક્ઝામ્પલ છે, પી ઓફ એક્સ બરાબર 9x² વધતા 5. ત્રીજો જે એક્ઝામ્પલ છે, પી ઓફ એક્સ બરાબર 3x. ચોથો જે એક્ઝામ્પલ છે, પી ઓફ એક્સ બરાબર 8x³ વધતા 7x વધતા 5. એટ મિત્રો, ચાલો સ્ટેપ ડાઉન ફટાફટ. પાંચમો જે એક્ઝામ્પલ છે, પી ઓફ એક્સ બરાબર 2. હવે જુઓ, આમાં તમારે આને ઘાતના આધારે પ્રકાર કહેવાનો છે અને પદના આધારે. હું અહીં સિમ્પલ લખું છું, પછી હું તમને હોમવર્ક માટેનું ટેબલ વ્યવસ્થિત બનાવી દઈશ. આમાં ઘાત કેટલી છે મહત્તમ? આની 2, અહીંયા 1. તો આ ઘાતના આધારે કેવી બહુપદી થઈ? દ્વિઘાત. આમાં ઘાતના આધારે કેવી બહુપદી થઈ? દ્વિઘાત. 2 એટલે દ્વિઘાત, એવું તમારે સમજવાનું રહેશે. રાઈટ મિત્રો, હું અહીં લખતો જાઉં છું છતાં પણ દ્વિઘાત. અહીંયા જુઓ, પદ ભલે એક જ છે પણ ઘાત કેટલી છે? 3, એટલે શું લખી શકો? ત્રિઘાત. અહીંયા પણ મહત્તમ કેટલી છે? ત્રિઘાત. અહીંયા તો ઘાત જ નથી, ચલ જ નથી. તો ઈ બહુપદીનું નામ હું તમને થિયરીમાં કહેતા ભૂલી ગયો છું, પણ અચળ બહુપદી કહેવાય છે. પદના આધારે 1 પદ 2 પદ 3 પદ, તો ત્રિપદી. 1 2 એટલા માટે 2 પદી. અહીંયા એક જ પદ છે, દેખાય છે, પછી આગળ લખી શકો. અહીંયા પણ કેટલા પદ છે મિત્રો? 3 પદ છે. અહીંયા કેટલું પદ છે? 1 પદ છે. રાઈટ મિત્રો, હવે હું તમને હોમવર્કમાં આપતો જાઉં છું, સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો. તમારે મને કહેવાનું રહેશે શું શું આમાં આવશે. પહેલાં હું તમને ક્રમ આપી દઉં. રાઈટ, બહુપદી, ત્યાર પછી ઘાતના આધારે પ્રકાર, અને બીજી વસ્તુ જે છે મિત્રો, એ પદના આધારે પ્રકાર. રાઈટ, અહીંયા હું ક્રમ લખું છું, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ 5 એક્ઝામ્પલના જવાબ મને ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાના રહેશે મિત્રો તમારે. રાઈટ, પી ઓફ એક્સ 2x વધતા 5, પી ઓફ એક્સ 9x² 7x વધતા 6, પી ઓફ એક્સ બરાબર 2. હવે જુઓ મિત્રો, આ અચળ ઘાત બહુપદી છે ને, એટલે એની ઘાત 0 હોય, આ વસ્તુ યાદ રહે. અહીંયા 2ની જગ્યાએ હું 4 લખું, ફોર એક્ઝામ્પલ. પી ઓફ એક્સ બરાબર 7x³ 8x² 5x+9. પી ઓફ એક્સ બરાબર 1x5. 5 હોય તો પંચપદી પણ કહી શકો. રાઈટ મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને આ જે છે મિત્રો એ ટેબલ પણ બનાવી દઉં છું, જેથી કરી તમારે કોઈ પણ જાતની આમાં તકલીફ પડે તો એ તકલીફનું સોલ્યુશન છે એ ખાસ. આનું સોલ્યુશન ઘણા બધા સ્ટુડન્ટો મૂકે છે, અમુક આળસુ વિદ્યાર્થી છે એ લખતા નથી. તો અધરવાઇઝ તો અમુક સ્ટુડન્ટો એવા હોય કે હોમવર્ક વ્યવસ્થિત કરી લેતા હોય પણ કોમેન્ટ ન રાખતા હોય. બને ત્યાં સુધી કરવી કોમેન્ટો, જેથી કરી તમને આવડી જાય મિત્રો. રાઈટ, તો આ મેં તમને ક્રમ ગોઠવી દીધો છે, બધાને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ આવડી જાય એટલા માટે એ હેતુથી તમને ક્રમ ગોઠવી દીધેલો છે. તમારે ખાસ આવી રીતના ટેબલ બનાવવાનું રહેશે. આ જે છે મિત્રો એ તમારે એક્સ્ટ્રા હોમવર્ક છે, હજી આપણે 2.1 સ્ટાર્ટ કરેલું નથી. રાઈટ, તો અમે તમને જે આપેલું છે એ શું છે મિત્રો? હોમવર્ક છે. તો હોમવર્કની અંદર તમારે ખાસ ટેબલ છે આ રીતના ફોલો કરવાનું છે, જોતા જજો. મેં તમને આમાં જે મોસ્ટ ઓફ શીખવાડેલું છે એ મેં તમને આમાં હોમવર્કની અંદર આપેલું છે. આ જે વસ્તુ છે એ હોમવર્કની અંદર આ
આપણી પાસે કેટલી ટાઈમ રહેશે? ટુ ટાઈમ રહેશે નહીં, એક વાર રહેશે તમારા હોમવર્કની અંદર. ક્લિયર? પહેલાં તમારે બહુપદી જોવાની. શું? તો કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 2x + 5. યસ છે. ઘાત કેટલી છે એ જુઓ. દાખલા તરીકે પહેલો એક્ઝામ્પલ હું એક કરાવું, પછી તમે જાતે કરજો. દાખલા તરીકે અહીંયા ઘાત કેટલી છે? તો કે ભાઈ 1 ઘાત છે. અહીંયા લખવાનું 1, અહીંયા સુરેખ લખ હોય તો સુરેખ બહુપદી. પદને આધારે પદ કેટલા છે? 2. તો એ લખવું લખી શકો દ્વિપદી. ક્લિયર? આ રીતના લખવાનું રહેશે. પણ જ્યારે કોમેન્ટ કરો ને ત્યારે ખાસ આમ લખવાનું, એની શોર્ટકટ 1, 2. પહેલામાં શું આવે છે? 1, 2 એવી રીતના. તો સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ સ્પીડથી નોટ ડાઉન કરતા જાઓ. અને ખાસ તો આગળ જોતા જાજો. બીજું જે એક્ઝામ્પલ છે એ સોલ્વ નથી કરાવતો, તમારે જાતે સોલ્વ કરવાનો છે. પણ એકવાર આપણે બધી રકમો સમજી લઈએ. પી ઓફ એક્સ બરાબર 9x² +7x + 6. ત્રીજો જે એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ બરાબર મિત્રો શું આપેલું છે? 4 આપેલું છે. ચોથો જે એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ બરાબર 7x³ +8x² +5x + 9. પાંચમો જે એક્ઝામ્પલ છે પી ઓફ એક્સ બરાબર એક્સની કેટલી ઘાત છે મિત્રો? 5 ઘાત છે. રાઈટ? તો આ ટેબલ તમારે હોમવર્કમાં એકવાર કરવાનું રહેશે. ખાસ આ ટેબલનું જે વર્ક છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર એકવાર કોમેન્ટ પણ કરવાની રહેશે. ઘણા બધા સ્ટુડન્ટો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખતા હોય છે. આજે મેં તમને થિયરી શીખવાડી ને મિત્રો, એ 2.1 આધારિત થિયરી છે. રાઈટ? શેના આધારિત થિયરી છે મિત્રો? 2.1 આધારિત થિયરી છે. જેમ જેમ આપણે સ્વાધ્યાયમાં આગળ વધતા જશું એ પ્રમાણે હું તમને થિયરીઝ છે એ કરાવતો જઈશ. એ થિયરી બેઝ પરથી જ આ તમને થિયરી કમ્પ્લીટ થઈ જાય તો તમને કોઈ જાતની 2.1ની અંદર કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે. 2.1ની અંદર કેવા પ્રકારના એક્ઝામ્પલ આવશે કે ભાઈ આનો સહગુણક કેટલો છે, આની ઘાત કેટલી છે, આનો બહુપદીનો પ્રકાર કેટલો છે, આ વસ્તુ શું છે, આ વસ્તુ શું છે. હા, તમને એવું પણ પૂછી શકે કે ભાઈ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું? તો પી ઓફ એક્સ બરાબર ax + b. હું તમને આ બધાના પ્રમાણિત સ્વરૂપ છે એ સ્ટેપ બાય સ્ટેપ લખી દઉં છું. રાઈટ મિત્રો? અહીંયાથી આ વસ્તુ દૂર કરી અને તમને એ પ્રમાણિત સ્વરૂપ છે એ બધાને એકવાર છે એ લખી દઉં છું. તો ખાસ એના પ્રમાણિત સ્વરૂપ છે એ લખી લેવા. રાઈટ મિત્રો? સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સુરેખ. બીજું જે છે એ દ્વિઘાત પ્રમાણિત, એટલે એ પ્રમાણે લખવું એમ. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે 3 સુધી લખશું. પહેલું છે ને એ ax + b. બીજું જે છે એ ax² + bx + c. ત્રીજું જે છે મિત્રો એ ax³ + bx² + cx + d. રાઈટ? અહીંયા હું ટાઇટલ મારું છું પ્રમાણિત સ્વરૂપ. ક્લિયર? આની અંદર જુઓ ચલ 1, પણ એ અને બી અચળ છે. એટલે પહેલી શરત એ બી બિલોંગ્સ ટુ આર અને વચાયામ બિલોંગ્સ ટુ. એટલે હું આ અને આ જે પણ સંખ્યા છે, દાખલા તરીકે 2x + 5, તો આમાં 2 છે તે એ છે અને બી છે તે 5. આ છે કઈ? વાસ્તવિક સંખ્યા. આ પહેલી શરત. અને શરત નંબર બીજી કે તમે જે બહુપદીની વાત કરતા હોય, સુરેખ, સુરેખ એટલે એક્સની સાથે સહગુણક કયો છે? એ 0 હોવો જોઈએ નહીં. જો 0 થઈ જાય તો આ પદ જ 0 થઈ જાય, તો સુરેખ વધે નહીં. આપણે એને કેવી બહુપદી કહી શકીએ મિત્રો? અચળ બહુપદી કહી શકીએ છીએ. રાઈટ મિત્રો?
આની અંદર પણ કેટલા, એક બે ત્રણ, એટલે કે એ બી સી બિલોંગ્સ ટુ આર, શરત નંબર પહેલી. શરત નંબર બીજી શું, એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. ત્રીજી પહેલી શરત, એ બી સી ડી બિલોંગ્સ ટુ આર, એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. જો તમે એ ઝીરો કરી દો તો આ પણ ઝીરો થઈ જાય, તો અહીંથી શરૂઆત થઈ જાય, તો આ તો દ્વિઘાત કહેવાય, ત્રિઘાત કહેવાશે નહીં. તો આ પણ એક થિયરી પ્રમાણેનો જ પોર્શન્સ છે મિત્રો. ખાસ આ વસ્તુ યાદ રાખવું, ટેન્થમાં પણ તમારે આવી શકે, પ્રમાણિત સ્વરૂપો છે એ ઘણી બધી જગ્યાએ છે, એ પૂછાતા હોય છે, રાઈટ. તો આજનો લેક્ચર આટલે સુધી આપણે રાખીએ. બધે જ હોમવર્ક છે, થિયરી છે તો વ્યવસ્થિત કરવું, જેથી કરીને તમને 2.1 છે એ ક્લિયર થતું જાય. અને હોમવર્કની અંદર ખાસ ફેરબુક તો બનાવવાની જ છે તમારે, પણ હોમવર્ક ભૂલાય નહીં એ વસ્તુ છે તમારા માટે ખાસ છે, રાઈટ મિત્રો.